કિચડ ગામના પટેલ ફળિયાના ગ્રામજનોએ પાણી અંગે અનેકવાર તંત્રને રજૂઆત કરી છે, પરંતુ ગરીબ અને અભણ આદિવાસીઓની રજૂઆતો બાબતે તંત્ર જાણે આ ખાડા કાણ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ગીચ જંગલો વચ્ચે આવેલું ગીચડ ગામના પટેલ ફળિયામાં અંદાજે લગભગ 8 થી 10 ઘર આવેલા છે. અંદાજિત 60 થી વધુની વસ્તુ ધરાવતું આ ફળિયું છે, પરંતુ તેમના ફળિયામાં કોઈ જ હેન્ડપંપ કે બોર કે પછી અન્ય કોઈ પણ સુવિધા તંત્ર દ્વારા કરવામાં નથી આવી. ત્યાંના ગ્રામજનો પાણી માટે વલખા મારે છે, ભારે હાડ મારી બેઠી રહ્યા છે. પોતાના જીવન જરૂરિયાત માટે પાણી મેળવવા માટે ખાડી કોતરમાં વેણ ખોદીને દર દર ભટકી રહ્યા છે. ડુંગરાળો ચાલીને ઢોર ઢાખર સહિત જીવન જરૂરિયાત માટે પાણી તેમાંથી મેળવી રહ્યા છે. જિલ્લામાં પાણીની મહત્વની વાત કરીએ તો નર્મદા જિલ્લામાં મહત્વના 2 ડેમો કરજણ ડેમ તેમજ નર્મદા ડેમ એવી રીતે 2 ડેમ આવેલા છે, જેનું પાણી દૂર દૂર કચ્છ સૌરાષ્ટ્ર સહિતના ગુજરાતના અન્ય વિસ્તારોમાં ખૂણે ખૂણે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ત્યારે આ ડેમની નજીકમાં આવેલા ગામડાઓને જ આ ડેમોમાંથી પાણીનો કોઈ જ પ્રકારનો લાભ નથી મળતો આ જોતા એમ લાગે છે. અને ખાસ કરીને એક કહેવત યાદ આવે છે કે દીવા તળે અંધારું, આવો ઘાટ અહીંના ગામડાઓમાં જોવા મળી રહ્યો છે. પટેલ ફળિયાના ગ્રામજનો જીવન જીવવા માટે, પીવાનું પાણી મેળવવા માટે ખાડી કોતરોમાં ખાડો ખોદીને પાણીનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ જે પાણી તેઓના આરોગ્યપ્રદ માટે હાનિકારક અને નુકસાનકારક છે, જેથી તેઓ વારંવાર માંદગીમાં સપડાવાના બનાવો પણ બની રહ્યા છે. આ બાબતે તંત્રને તેમજ સરપંચને અવારનવાર રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ આ ગરીબ અને અભણ આદિવાસીઓનું કોઈ બેલી બનીને સાંભળતું નથી. તંત્રને અનેકવાર રજૂઆત કરી છે, છતાં પણ તેમના પેટનું પાણી કેમ નથી હલતું તે જ નથી સમજાતું. આજ સુધી તેઓની રજૂઆતો બાબતે જાણે જવાબદાર વ્યક્તિઓ આ ખાડા કાન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તેઓની માંગ છે કે વહેલી તકે તેઓને પડતી તકલીફો અને સમસ્યાઓનો નિવેડો લાવવામાં આવે. પાણીની પડતી તકલીફો બાબતે તાત્કાલિક ધોરણે હેન્ડપંપ અથવા તો અન્ય કોઈ યોજનાકીય લાભોની વ્યવસ્થા કરીને પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. અત્યાર સુધી કોઈને તમે રજૂઆત કરી હતી? કોઈ સરપંચ કે તલાટીને કેવું હતું, કોઈ જાણ કરેલી કે અમારે આ પાણીની તકલીફ પડે છે તો અમને કોઈક સુવિધા કરી આપો? કાતે એટલે અમે દૂરથી પાણી ભરીએ છીએ, પીવાનું ને નાવાનું ને કપડાં ધોવાનું ભરી દઈએ, એટલે અમને કોઈ હેન્ડપંપ ને કોઈ બોર મૂકી આપો તો સારું પડે. એમ હમણાં હાલ કઈથી પાણી લાવો છો તમે? ત્યાંથી દૂરથી જ. કે શેમાંથી લાવો છો? નાનો આમ તો કૂવો છે, ત્યાંથી જ ભરીને લાવીએ છીએ અમે. એ કૂવો જ એ પાણી ક્યાંથી આવે છે? જો આથી નિશ્ચિત કુદરતીમાંથી, કુદરતનું પાણી છે એટલે ત્યાંથી જ ભરીને લાવીએ છીએ. શિયાળામાં કે ઉનાળામાં બધું ત્યાંથી જ ભરીને પીએ છીએ, અને નાવાનું ને કપડાં ધોવાનું બધું ત્યાંથી જ ભરીએ છીએ. ને ઢોર ઢાકર માટે પાણી તો દૂર જ જવું પડે. તમારું નામ? મોગરા. ગામ? પીવાનું દૂધ લઈ આવવાનું. અહીંયા હેડફોન મૂકી આપે ને અમન શાંત રહી. કેટલા વખતથી તકલીફ બેઠો છો? અમે 20-25 વર્ષના. તો અહીંયા સરકાર તરફથી તમને હેડપંપ કે બોર મૂકી આપવામાં નથી આવ્યો? જાણ કરી તું, કોઈને જાણ કરી હતી આ બાબતે? કોઈ પણ કંઈ કોઈ આવતું ના. સરપંચ બે વાર કીધું. સરપંચ જોવા વાત. તમે આ અત્યારે પાણી કઈથી લાવો છો? હા, દૂરથી. કેટલું દૂર છે અહીંયાથી? અહીંયાથી 1 કિલોમીટર. તો એ ત્યાં જવું હોય તો ખારી ટેકરા આવે કે? આવે જ ને ખારી ટેકરા. તમારું નામ? રામસિંહ. ને આ ઢોર ઢાકર માટે કઈથી પાણી ભરી લાવો છો? એ તો દૂર દૂર લઈ જવું પડે. ગામ તમારું નામ બોલો. નામ? ગામ? ગામ ગીચળ. નામ તમારું? રામસિંહ. રામસિંહ બંગલા. વિપુલ ડાંગી, GTV ન્યૂઝ, નર્મદા.